પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે ચેમ્બર પ્રમુખે એવું જણાવ્યું છે કે રજૂઆત કરનારા ચેમ્બરના સભ્ય જ નથી તેઓને સસ્પેન્ડ કરાયા છે આથી એકાઉન્ટ ફ્રીઝ કરવાની તેઓની રજૂઆત જ અયોગ્ય છે હું જગદીશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે જણાવું છું કે ગઈકાલે અમને બેંકમાંથી જાણવા મળ્યું અને મીડિયા મીડિયા દ્વારા જાણવા મળ્યું કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બે એકાઉન્ટ જે સેન્ટ્રલ બેંક અને યુકો બેંક આ બંને બેંકમાં પોરબંદરના એકાઉન્ટને ફીસ કરવા માટે પોરબંદરના જે કોઈ સભ્ય હોય અથવા જે કોઈ પણ નાગરિક છે એની અમારી એક એવી અરજી આપેલી છે તો એ અરજીનો કોઈ મતલબ નથી તો પોતાની ખોટી નામના અને પોતાની ઓલી કરવા માટે આવી રીતના એની અરજી કરેલી હોય કારણ કે પોરબંદર ચેમ્બર ઓફ જે બંને ખાતા ચાલુ હોય સેન્ટ્રલ બેંક અને યુકો બેંકમાં આ ચૂંટાયેલી વ્યક્તિ જે કોઈ હોય બંધારણ મુજબ તે ચૂંટાયેલી વ્યક્તિ એના હકદાર છે ચેમ્બરના હિત માટે વાપરવા માટે કારણ કે જે ચૂંટાયેલી વ્યક્તિ છે એ કારોબારી સમિતિમાં ઠરાવ થાય છે ઠરાવ થઈને રિઝ્યુલેશન પાસ થાય અને રિઝ્યુલેશન પાસ કર્યા પછી બેંકમાં એની રિઝ્યુશનની કોપી આપવામાં આવે છે ત્યાર પછી બેંક એને ઓપરેટ કરવા દે છે આ બધી કાર્યવાહી હવે ચેમ્બર ઓફ કોર્સમાંથી કરેલી હોય તો ફક્ત ને ફક્ત પોતાની નામના મેળવવા માટે અને ચેમ્બરને નુકસાન કરવા માટે અને હું જિજ્ઞેશ કાર્ય પ્રમુખ તરીકે જ્યારે પોરબંદરની સારી સેવા આપતો હોય અને બદનામ કરવા માટે ને આજે કિનાખેરી કરવામાં આવેલી હોય ને વાત રહી ફોર્મ રદ થયેલું ફોર્મ રદ થયું એ મેટર આખી અલગ છે ના બેંકનો વહીવટ કરવું કામ અલગ છે ફોર્મ રદ ક્યાં માટે કર્યું કેના માટે ન કર્યું શું કર્યું એ બધા માટે ચૂંટણી અધ્યક્ષની જે જવાબદારી હોય છે એ હોય છે આને એને કોઈ કન્સર્ન નથી ફક્ત ને ફક્ત ચેમ્બરને બદનામ કરવા માટે નકાવતરું છે એની હું સભાને જાણ કરું છું